નમસ્કાર બાળ મિત્રો આપણે ગયા એપિસોડની અંદર ત્રિકોણના પ્રકારો વિશે સમજ્યા હતા આજે આપણે ચતુષ્કોણના પ્રકારો વિશે સમજવાના છીએ સૌથી ઓછી બાજુવાળો બહુકોણ બનાવવા માટે કેટલી દિવાશાળીની જરૂર પડી હતી તો તમે જવાબ મનમાં બોલ્યા છો તો આપણે જોઈ લઈએ કેટલી દિવાશાળીની જરૂર પડી ત્રણ તો મિત્રો આગળ બીજો પ્રશ્ન ત્રણ બાજુવાળા બહુકોણને કયા નામથી ઓળખવામાં આવે છે

બે પ્રકારના કાઠ છે તો આવા બે પ્રકારના કાઠ છે જેમાં એક કાઠ એવું છે કે જેમાં પિસ્તાલીસ પિસ્તાલીસ અને નેવ અંશના ખૂણાવાળું છે બીજું એક કાઠ છે એની અંદર સાઠ ત્રીસ અને નેવ અંશના ખૂણાવાળું હશે બાળ મિત્રો હવે આપણે આ જે કાટખૂણિયાઓ છે એનો ઉપયોગ કરી અને ચતુષ્કોણના જુદા જુદા આકારો બનાવીશું અને આકારો વિશે સમજ મેળવીશું હવે મિત્રો આપણે બે એક જેવા આપણે કાટ લેવાના કયા કયા તો કે ત્રીસ અને નેવું જે કેટલા લેવાના છે ગોઠ્યું છે હવે બીજું જુદી જુદી રીતે આપણે અહીં ગોઠવું છું એમાંથી આપણે એક ચતુષ્કોણ બનાવવાનો પ્રયત્ન કરીશું તો જુઓ અહીંયા કેટલી બાજુ છે આ એક બે ત્રણ અને ચાર તો આ ચાર બાજુ ધરાવતો ચતુષ્કોણ છે પણ આ ચતુષ્કોણને આપણે કયા નામથી ઓળખીશું તો મિત્રો લંબ ચોરસ તરીકે ઓળખવામાં આવશે કેમ લંબચોરસ તરીકે ઓળખીશું તો હવે આપણે લંબચોરસના કેટલા ગુણધર્મો છે એના પણ વિશે જોઈ લઈએ તો મિત્રો જો અહીંયા આ નેવંશનો ખૂણો છે આ પણ નેવઉંશનો ખૂણો છે અહીંયા પણ લંબ થાય છે એટલે આ પણ નેવંશનો ખૂણો એટલે કે કાટખૂણો બને છે અહીંયા પણ આ કાટખૂણો બને છે પછી જુઓ બાજુઓ મિત્રો જુઓ આ બે બાજુઓ હવે મિત્રો અહીંયા તમે ગમે એટલે આપણે લાંબી રેખા અહીંયા દોરે જવું આ રીતે ભણી ગયેલા છો તો આ છેદ છે નહીં તો આ કેવી છે સમાંતર રેખાઓ છે કેવી છે સમાંતર રેખાઓ બરોબર તો મિત્રો આપણે જોયું કે લંબ ચોરસની આ સામ બાજુ કેવી છે સમાંતર અહીં આ પણ કેવી છે સમાંતર બરાબર મિત્રો એટલે કે લંબચોરસની સામ મિત્રો તમે અહીંયા બાજુ કેવી એટલે કે લંબચોરસની સામસામેની બાજુ સરખી હોય છે મિત્રો અહીંયા આપણે એક રેખા દોરીએ આ બંનેનું શું કહેવાય એનો વિકર્ણ કહેવાય છે એમ અહીંયા પણ આપણને મળી શકે તમે આ રીતે અહીંયા પણ દોરશો તો એ પણ વિકર્ણ મળશે તો અહિયાં લંબચોરસની અંદર જેના વિકર્ણો છે મિત્રો કેવા છે સરખા માપના છે કે ચલો અહીંયા હું આ વિકર્ણ તરીકે અહીંયા બતાવું છું તો એટલે કે વિકર્ણો લંબ નથી એટલે કે લંબચોરસના વિકર્ણો એકબીજાને લંબ હોતા નથી તો આકૃતિમાં જુઓ લંબચોરસ એબીસીડી દર્શાવેલો છે તો જુઓ મિત્રો એના ગુણધર્મો તો લંબચોરસની સામસામેની બાજુઓ કેવી હોય છે સમાંતર હોય છે લંબચોરસની સામસામેની બાજુઓની લંબાઈ સરખી હોય છે લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો છે લંબચોરસના વિકર્ણોની લંબાઈ સરખી હોય છે લંબચોરસના વિકર્ણો એકબીજાને લંબ હોતા નથી તમારા કંપાસ બોક્સની અંદર એક આવું પણ બીજું કાટખૂણિયું હોય છે આવા બે કાટખૂણિયા તમારે લઈ અને એની મદદથી આપણે ચતુષ્કોણનો આકાર બનાવવાનો છે હજુ મિત્રો આ એક અહીંયા હું મૂકી દઉં છું હજુ આની જોડે હું બીજું એક આ કાટખૂણિઓ આ રીતે મૂકી દઉં આ બંને કાટખૂણિયાથી તમને એક આકાર બનતો દેખાશે તમે જોઈ શકો છો કે એની ચારેય બાજુઓના માપ કેવા છે સરખા છે સામસામની બાજુઓ કેવી છે એકબીજાને સમાંતર છે તો આવો જે આકાર છે આ આકારને આપણે કયા નામથી ઓળખીશું તો ચોરસ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો ચોરસના ગુણધર્મોની અંદર આપણે જોઈએ કે એની સામ સામની બાજુઓ કેવી હોય છે સમાંતર એની દરેક બાજુ કેવી છે સરખા માપની એના દરેક ખૂણા પણ કેવા છે તમે જોઈ લો આ કાઠખૂણો છે આ પણ કાઠખૂણો છે અહીંયા પણ કાઠખૂણો બને છે અહીંયા પણ કાઠખૂણો બને એટલે કે ચોરસના દરેક ખૂણા કાઠખૂણા હોય છે તમે મિત્રો આ વિકર્ણ જોઈ શકો છો અહીંયા એવો એક બીજો અહીંયા વિકર્ણ મળશે અહીંયા ચોરસના વિકર્ણોની લંબાઈ કેવી હોય છે સરખી હોય છે અહીંયા ચાલો હું બીજો વિકર્ણ તમને બતાવું તમે અહીંયા જોજો અહીંયાથી આપણે આ રીતે વિકર્ણ દોરીએ તો તમને ખ્યાલ જ તમે દોરશો તો અહીંયા પ્રયત્ન કરશો તો અહીંયા કેવું બનશે લંબ થશે આ બંને વિકર્ણો પરસ્પર એકબીજાને કેવા હશે લંબ હશે એટલે આપણે કહી શકીએ કે ચોરસના વિકર્ણો તમે ચોરસ જોઈ શકો છો હવે એના આપણે ગુણધર્મ જોઈ લઈએ તો એમાં પહેલો ચોરસની સામસામેની બાજુઓ સમાંતર હોય છે ચોરસની દરેક બાજુઓની લંબાઈ સરખી હોય છે ત્રીજો ગુણધર્મ જોઈએ ચોરસનો દરેક ખૂણો કાટ ખૂણો છે મિત્રો અહીંયા જે વિકર્ણ છે જુઓ તો ચોરસના વિકર્ણોની લંબાઈ સરખી હોય છે તમે જુદા જુદા ચોરસ દૂરજો અને એના વિકર્ણોની લંબાઈ માપજો તો તમને સરખી મળશે છેલ્લો આપણો ગુણધર્મ ચોરસની અંદર તો ચોરસના વિકર્ણો એકબીજાને લંબ હોય છે આ એક મિત્રો આપણે બનાવ્યો તો લંબ ચોરસ હવે આની ગોઠવણીમાં હું ફક્ત શું ફેરફાર કરીશ આને ઉઠાવીને હું આ બાજુ અહીંયા મૂકી દઉં જુઓ તો એક નવા પ્રકારનો ચતુષ્કોણ થઈ ગયો તમને દેખાય છે ને કઈ રીતે ખબર પડશે કે આ ચતુષ્કોણ છે તો જુઓ આ એક બાજુ આ બીજી આ ત્રણ અને આ ચાર બાજુઓ વડે બનતી બંધ આકૃતિ થઈ ગઈ એટલે કે ચતુષ્કોણ છે હવે જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ બંને બાજુ કેવી છે સમાંતર છે એટલે કે સામસામની બાજુ એકબીજાને સમાંતર છે અહીંયા પણ આ બંને એક બાજુ એકબીજાને કઈ છે સમાંતર તો આ જે ચતુષ્કોણ બને છે એને આપણે મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે તો સમાંતર બાજુ ચતુષ્કોણના એના ગુણધર્મો કેવા છે આપણે અહીંયા જોઈએ જુઓ તમે જોઈ શકો છો કે આ બંને બાજુ કેવી છે એકબીજાને સરખી છે તમને એમ થશે કે સરખી છે તો અહીંયા જોઈ શકો છો બરાબર જુઓ અહીંયા હું મૂકી ઉપર તો સરખી થઈ ગઈ એટલે કે સામ બાજુ કેવી છે આ એક બાજુ હતી એક આ હતી એટલે સામ બાજુ કેવી છે સરખી છે બરાબર એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓ સરખી હોય છે મિત્રો અહીંયા ખૂણાની અંદર પણ આપણે જોઈ લઈએ તો આપણે આ ખૂણો અને આ ખૂણો જોઈએ તો જોજો તો એ એ બંને ખૂણા સરખા થઈ ગયા તો કે સામસામેના ખૂણા પણ કેવા હોય છે સરખા હોય છે આપણે એના વિકર્ણોની વાત કરીએ મિત્રો તો મિત્રો એક વિકર્ણ અહીંયા આર્યો થાય છે અને એક બીજો વિકર્ણ અહીંયા બનશે તો હવે તમે જોઈ શકો છો કે આ જે વિકર્ણો બનશે તો બંને વિકર્ણોની લંબાઈઓ સરખી થશે નહીં થાય એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ સરખી હોતી નથી અને એ વિકર્ણો તમે જોશો તો અહીંયા દોરશો આ રીતે તો અહીંયા લંબ પણ થશે નહીં એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને લંબ હોતા નથી સમાંતર બાજુ ચતુષ્કોણ હવે આપણે એના ગુણધર્મો જોઈએ પહેલો ગુણધર્મ સમાંતર બાજુ ચતુષ્કોણની સામ સામેની બાજુઓ સમાંતર હોય છે બીજો ગુણધર્મ સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓની લંબાઈ સરખી હોય છે ત્રીજો ગુણધર્મ સમાંતર બાજુ ચતુષ્કોણના સામ સામેના ખૂણાઓ સરખા હોય છે ચોથો ગુણધર્મ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ સરખી હોતી નથી અને વિકર્ણો એકબીજાને લંબ હોતા નથી તો મિત્રો જુઓ અહીંયા મારી જોડે આવા ચાર કાઠ છે બરોબર હવે બાળ મિત્રો જોજો અહીંયા જે ચારે કાઠ છે એની આ જે ધાર છે એ કેવી છે સરખી છે જુઓ આ ધાર કેવી છે સરખી આને આપણે બહારની બાજુ રાખીએ અને ચતુષ્કોણ બનાવીએ તો કેવો ચતુષ્કોણ બને એ આપણે જોઈએ કાઠુણી લઈએ એને એવી રીતે ગોઠવીશું કે જેથી એની ધાર જે છે બાર ની બાજુ રહે છે બરોબર હવે આને પણ એવી રીતે ગોઠવીશું જેથી આ ધાર કેવી રહે બહારની તરફ તો આપણે આ રીતે ગોઠવી દઈએ તો જુઓ મિત્રો અહીંયા એક ચતુષ્કોણ બને છે

પણ એનો આકાર જુઓ યાદ કરો અને આનો આકાર જુઓ તમને કંઈક જુદાપણું લાગે છે ને શું જુદાપણું લાગે છે કે ચોરસમાં બધા જ ખૂણા કાટખૂણા હતા પણ અહીંયા તમે જુઓ અહીંયા કાટખૂણો બને છે નથી બનતા નેવના ખૂણા નથી તો સમબાજુ ચતુષ્કણમાં આ તફાવત છે કે એના ચારે ખૂણા કાટખૂણા નથી જ્યારે ચોરસમાં ચારે ખૂણા કાટખૂણા હોય છે બીજો પણ એક તફાવત કયો એના વિકર્ણોનો

સંબાજુ ચતુષ્કોણના વિકોણો કેવા છે એકબીજાને લંબ હોય છે મિત્રો સંબાજુ ચતુષ્કોણ છે જુઓ એની સામસામીની બાજુ કેવી છે સમાંતર છે અને સામ સામની બાજુના માપ પણ કેવા છે સરખા છે બસ એટલે કે સંબાજુ ચતુષ્કોણની તો દરેક બાજુનો માપ સરખા જ હોય છે સંબાજુ ચતુષ્કોણ હવે આપણે ગુણધર્મ જોઈએ સંબાજુ ચતુષ્કોણની સામસામની બાજુઓ સમાંતર હોય છે સંબાજુ ચતુષ્કોણની દરેક બાજુઓની લંબાઈ સરખી હોય છે સંબાજુ ચતુષ્કોણના સામીના ખૂણા સરખા હોય છે અને સંબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને લંબ હોય છે તમે જુઓ મિત્રો આકૃતિમાં જોઈ શકો છો કે એના વિકર્ણો સરખા માપના નથી પણ કેવા છે એકબીજાને લંબ હોય છે હવે બાળ મિત્રો અહીંયા કાટખૂણ્યું છે જેને તમે જોઈ શકો છો તો કયું છે પિસ્તાલીસ પિસ્તાલીસ નેવું વાળું બરાબર સરસ તો હવે મિત્રો એ ત્રણનો ઉપયોગ કરી અને આપણે એક

તો એને રીતે મૂકી દઉં બરાબર ચલો એક બાજુ આ એક આ બીજી બાજુ બે આ ત્રીજી બાજુ અને એ એક આખી બાજુ બરોબર એટલે કેટલી થઈ ચાર બાજુ તો ચાર બાજુ વડે બનતી બંધ આકૃતિ છે જેને આપણે ચતુષ્કોણ તરીકે ઓળખીશું મિત્રો હવે જુઓ અહીંયા આ ચતુષ્કોણની અંદર ખાસિયત છે આ બાજુ અને આ બાજુ બંને એકબીજાને આમ લંબાઈએ રેખાઓ તો ક્યારે છેદ છે નહીં છેદે એટલે કે સમાંતર છે પણ આ અને આ તો તો એ એકબીજાને છેદે અહીંથી આમ લંબાઈ તો બરાબર તો ક્યાંનો મતલબ કે અહીંયા ફક્ત સામ સામની બાજુની એક જ જોડ સમાંતર છે અને આવા ચતુષ્કોણને સમલમ્બ ચતુષ્કોણ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો સમલમ્બ ચતુષ્કોણની અંદર જુઓ એની સામસામની બાજુની એક જ જોડ સમાંતર હોય છે એની કોઈ બાજુઓના માપ સરખા હોય અને ન પણ હોય મિત્રો હવે એના જે ખૂણા છે એ ખૂણા પણ સરખા માપના હોતા નથી અહીં એવું જરૂરી નથી કે સમલમ ચતુષ્કોણમાં બે ખૂણા કાઠ ખૂણા હોવા જરૂરી છે ન પણ હોય તો પણ ચાલે મિત્રો એના વિકર્ણો એક વિકર્ણ આ બનશે અને એક વિકર્ણ અહીંથી બને છે તો તમે જોઈ શકો છો એના વિકર્ણોની લંબાઈ સરખી થાય છે ના અને એકબીજાને લંબ થશે

સમલમ સામસામેની બાજુ સરખી હોતી નથી ત્રીજો ગુણધર્મ સમલમ્મ ચતુષ્કોના સામસામેના ખૂણાઓ સરખા હોતા નથી અને ચોથો ગુણધર્મ સમલમ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ સરખી હોતી નથી અને વિકર્ણો એકબીજાને લંબ હોતા નથી હવે મિત્રો આગળ તમને એક કોષ્ટક દેખાય છે જે તમારી બુકમાં પણ આપેલું છે તો હવે તમારે આ જે આપણે ચતુષ્કોણના પ્રકારો સમજ્યા એના ગુણધર્મોને આધારે હવે તમારે આ કોષ્ટક જાતે પૂર્ણ કરવાનું છે બાળમિત્રો આપણે જુદા જુદા કાટખુણિયાનો ઉપયોગ કરી અને ચતુષ્કળના વિવિધ પ્રકારો વિશે સમજ્યા હવે તમારા કંપાસ પેટીમાં રહેલા જુદા જુદા કાઠખુણિયાનો ઉપયોગ કરી અને તમે જાતે જુદા જુદા પ્રકારો બનાવી અને એના ગુણધર્મો વિશે સમજવાનો પ્રયત્ન કરો ત્યારબાદ તમારી બુકમાં આપેલ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ સાતમાં જે પ્રશ્નો આપ્યા છે એનો અભ્યાસ કરો અને એના જવાબો લખવાનો પ્રયત્ન કરો હવે આપણે ફરી મળીશું એક નવા એપિસોડની અંદર નવા મુદ્દા સાથે ત્યાં સુધી આપની રજા લઉં ઓકે થેન્ક યુ જય હિન્દ જય ભારત નમસ્કાર મિત્રો કેમ છો મજામાં હશો સાચું ને આપણે ગયા એપિસોડમાં રાજ્ય વ્યવસ્થાના બે પ્રકારોમાંથી રાજાશાહી રાજ્ય વ્યવસ્થા વિશે જોયું હતું આજે આપણે તેનું એક બીજો ભાગ ગણરાજ્ય વિશે આપણે જોઈશું તો ગણ એટલે સમૂહ તો ગણ એટલે લોકોનો સમૂહ તો આ લોકોના સમૂહનું એક રાજ્ય કે લોકોના સમૂહ દ્વારા બનેલું એક રાજ્ય કે જેને ગણરાજ્ય તરીકે ઓળખવામાં આવતું હતું ગણરાજ્યને આપણે ગણતંત્ર તરીકે પણ ઓળખી શકીએ છીએ અત્યાર હાલની આપણી વર્તમાન પરિસ્થિતિ મુજબ જોવા જઈએ તો આપણી જે પ્રકારે શાસન વ્યવસ્થા ચાલે છે એટલે કે લોકશાહી શાસન વ્યવસ્થા અત્યારે છે તેવી જ કંઈક શાસન વ્યવસ્થા તે વખતના સમયમાં હતી ગણરાજ્યની અંદર લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટણી દ્વારા પોતાના પ્રતિનિધિને ચૂંટતા હતા આજે પણ આપણે એવું જ કરીએ છીએ આજે આપણે આપણા પ્રતિનિધિ માટે ચૂંટણી યોજાય છે તો તે સમયે આપણે મત આપીને આપણા પ્રતિનિધિને ચૂંટતા હોઈએ છીએ કે અહીંયા એક ચિત્ર આપવામાં આવેલું છે આ ચિત્રની અંદર ઘણા બધા વ્યક્તિઓનો સમાવેશ થયેલો છે એટલે કે અહીંયા કોઈ એક વ્યક્તિની વાત હોતી નથી એકથી વધારે વ્યક્તિઓનો સમાવેશ જ્યની અંદર થતો હોય છે ગણરાજ્યની અંદર વૈશાલીના લીછવીઓ મિથિલાના વિદેહ અને કુશીનારાના મલ જેવા જાતિના લોકોનો સમાવેશ આ ગણરાજ્યની અંદર થતો હતો અને આ ગણરાજ્યની અંદર કેટલીક જગ્યાએ એવું પણ બનતું હતું કે ત્યાંના લોકો અથવા મંત્રીમંડળ દ્વારા પણ પસંદગી કરીને પોતાના પ્રતિનિધિ તરીકે રાજા નીમવામાં આવતો હતો આવા પણ દાખલા જોવા મળે છે આપણા ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં કુમાર શાસન સમયે કુમાર પાંડે તેના મંત્રીમંડળે જ રાજા બનાવ્યો હતો તો તેવી રીતે કાશ્મીરની અંદર પણ બહુ જ સાધુઓએ રાજા બનાવ્યા હતા એટલે આ રીતે ગણરાજ્યની અંદર કોઈ એક વ્યક્તિ હોતો નથી એક ચિત્ર જોવા મળે છે કે કપિલ વસ્તુ જે નગર છે તો એ કપિલ વસ્તુ નગરની અંદર અત્યારે હાલની પરિસ્થિતિમાં આવા અવશેષો ત્યાં રહેલા છે તો કપિલ વસ્તુની અંદર શાક્યકુળના રાજાઓએ શાસન કર્યું હતું ત્યાર પછી આપણે જોઈએ વૈશાલી નો વજિસંગ્રાજ્ય તો વૈશાલીના વૈશાલીના વજિસંગ્રાજ્યની અંદર લીછવી વિદે વજ્જી શાક્ય જ્ઞાતુક અને મલ્લ આવા આઠ કે નવ જેટલા જાતિના લોકો ભેગા મળીને એક સંઘની રચના કરવામાં આવી હતી વિદ્યાર્થી મિત્રો અહીંયા સંઘનો અર્થ થાય છે સંગઠન એટલે કે રાજ્ય તંત્રના રાજાઓ દ્વારા જે સામ્રાજ્યવાદી એટલે કે સામ્રાજ્ય વિસ્તાર કરવા માટે એક મહત્વાકાંક્ષા જાગી હતી તેનાથી બચવા માટે આવા રાજ્યોએ ભેગા મળીને પોતાનો એક સંઘ ઊભો કર્યો હતો આઠ કે નવ જાતિના લોકો ભેગા મળીને આ સંઘની રચના કરી હતી આ સંઘની અંદર સામાન્ય રીતે વૃદ્ધ કે યુવાનોની પસંદગી કરવામાં આવતી હતી અને સંઘ રાજ્યની સભા પણ એક અલગ પ્રકારના વ્યવસ્થા હતી કે જેની અંદર નગર ભવન બનાવવામાં આવેલું હતું નગર ભવનની અંદર આ વજ્જી સંઘના શાસકો બેસતા હતા અને તેમાં વિવિધ પ્રકારના પ્રશ્નો ઉકેલવામાં આવતા હતા આ જે સભા ભરાતી હતી તે સભાને સંથાગાર તરીકે પણ ઓળખવામાં આવે છે આ સંથાગારની અંદર જે ઘણરાજ્યના શાસકો હતા એ શાસકો આર્થિક નીતિ ઉપર રાજકીય બાબત ઉપર સામાજિક બાબત ઉપર આ વિવિધ પ્રશ્નો હોય તો એ પ્રશ્નો ઉકેલવાનું કામ આ સંથાગારની અંદર થતું હતું કે વિદ્યાર્થી મિત્રો સંઘની અંદર જે કોઈ સભ્ય હતો એ દરેક સભ્ય એ પોતે રાજા હતું એટલે કે જેટલા સભ્યો હતા એ બધા સભ્યોને એક રાજા તરીકે જ ગણવામાં આવતા હતા અને ચર્ચા વિચારણા થયા બાદ જ નિર્ણય લેવામાં આવતો હતો આ ગણરાજ્યોની અંદર લોકોના કલ્યાણ થાય તેવા પ્રકારના કાર્યો પણ કરવામાં આવતા હતા અને આ રીતે ગણરાજ્ય શાસન વ્યવસ્થા આપણા લોકશાહી શાસન વ્યવસ્થા પ્રકારની જ આપણને જોવા મળે છે તેમાં પણ ચૂંટણી થતી હતી અને ચૂંટણી દ્વારા તેનો પ્રતિનિધિ નિમવામાં આવતો હતો જે આઠ કે નવ રાજ્યો હતા એ રાજ્યોમાંથી એક જ વ્યક્તિને સભ્યપદ આપવામાં આવતું હતું અને ચૂંટણી માટે સંથાગારની અંદર એક સળી રાખવામાં આવતી હતી અને સળીનો ઉપયોગ કરીને આ મતદાન તે વખતે થતું હતું એટલે આવી રીતે વિદ્યાર્થી મિત્રો ગણરાજ્ય શાસન વ્યવસ્થાની અંદર લોકકલ્યાણના કાર્યો કરવા માટે આ રાજ્યો એ એક સંઘ પોતાનું રક્ષણ મેળવવા માટે એક સંઘ ઊભો કર્યો હતો અને આ રીતે તેમનું કાર્ય થતું હતું ત્યારબાદ આપણે આગળ જોઈએ તો ગણરાજ્ય સમયે સામાજિક જીવન કેવું હતું ગણરાજ્યની અંદર જે લોકો હતા એ લોકો એ વખતે સાદા ઘરોમાં વસવાટ કરતા હતા તમને અહીંયા એક ચિત્ર જોવા મળે છે કે આ સાદું મકાન છે તો આવા સાદા મકાનોની અંદર તેઓ વસવાટ કરતા હતા ત્યારબાદ આપણે જોઈએ તો તે ખાસ કરીને ઘઉં જવ તલ સરસવ આ બધા પાકોનો તે ઉપયોગ કરતા હતા અને આ પાકોનું વાવેતર પણ તે સમયમાં થતું હતું તે મોટાભાગના લોકો માટીના વાસણોનો જ ઉપયોગ કરતા હતા અને અલગ અલગ પ્રકારના વાસણો આપણને જોવા મળે છે બીજું કે વાસણોની અંદર પણ કેટલાક વિશિષ્ટ પ્રકારના વાસણો જોવા મળતા હતા આપણા પુરાતત્વવિદો દ્વારા અમુક જગ્યાએ ખોદકામ કરવામાં આવેલું છે આપણા અમદાવાદની અંદર આવેલું લોથલ છે કચ્છમાં આવેલું ધોરાવીરા છે તો આવી જગ્યાએથી ખોદકામ કરતા સમયે તે વખતના લોકો જે વસ્તુઓ નો ઉપયોગ કરતા હતા તે ખોદકામ સમયે મળી આવ્યું છે તો આવા પુરાતત્વવિદોએ ખોદકામ કરતા એક વિશિષ્ટ પ્રકારના વાસણો પણ મળી આવ્યા હતા જેની ઉપર ચિત્રો દોરેલા હતા તો આવા ચિત્રિત જે વાસણો હતા એ ચિત્રિત વાસણોને પાત્ર તરીકે ઓળખીએ છીએ અહીંયા તમને કેટલાક વાસણો ચિત્રમાં બતાવવામાં આવેલા છે કે જેની ઉપર ચિત્ર દોરવામાં આવેલા છે તો આવા આપણે તરીકે ઓળખીએ છીએ આપણે જોઈએ તો તો કિલ્લાઓ તમે ચિત્રમાં જોઈ શકો છો કે પહેલાના સમયમાં આવા ઊંચા કિલ્લાઓ બનાવવામાં આવતા હતા તો વિદ્યાર્થી મિત્રો તમને થતું હશે કે આવા ઊંચા કિલ્લાઓ શા માટે બનાવવામાં આવતા હશે તો આવા ઊંચા કિલ્લાઓ ખાસ કરીને જે તે રાજા પોતાની પ્રજાનું રક્ષણ કરવા માટે પોતાના રાજ્યનું રક્ષણ કરવા માટે આવા ઊંચા કિલ્લાઓ બનાવવામાં આવતા હતા કે જેનાથી બીજા બારનો કોઈ રાજ્ય હોય અને આક્રમણ કરે તો તેનાથી રક્ષણ મળી શકે તે વખતે આવા ઈંટોનો ઉપયોગ કરીને ઊંચા કિલ્લાઓ બનાવવામાં આવતા હતા કિલ્લાઓ દ્વારા લોકોનું રક્ષણ થતું હતું ઇંટોની ઊંચી દિવાલો જોવા મળે છે અને આ દિવાલો એવી રીતે બનાવવામાં આવતી હતી કે જે જલ્દીથી તૂટી શકે નહીં અને અંદર જે પ્રજા રહેલી હોય કિલ્લાની અંદર જે લોકો રહેતા હતા એનું રક્ષણ થતું હતું એટલે આવા બાહ્ય આક્રમણોથી બચવા માટે પણ આ કિલ્લા ખૂબ જ ઉપયોગી સાબિત થતા હતા કે વિદ્યાર્થી મિત્રો આ કિલ્લાઓ બનાવવા માટે તેમને પોતાના રાજ્યની અંદર એક રાજકોષ રાખવામાં આવતું હતું અને તેની અંદર પૈસાની આવક થાય તે માટે અલગ એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી જેવી રીતે આપણે આજે વેરો ભરીએ છીએ તેવી રીતે જ તે વખતના સમયમાં પણ કર લેવામાં આવતો હતો કે આ સ્લાઇડમાં કિલ્લો બનાવવા માટે જે રાજકોષ બનાવવામાં આવ્યો હતો તે રાજકોષની અંદર જે વેરો આવતો હતો તો તેમાં ખેડૂતો કારીગર પશુપાલક અને વ્યાપારીઓનું ઘણું મહત્ત્વ યોગદાન રહેલું હતું તો ખેડૂતો દ્વારા જે કંઈ પાક થતો હતો તો તેનો ઉપજનો છઠ્ઠો ભાગ કે જે કંઈ પાક ઉત્પાદન થાય તેમાંથી છઠ્ઠો ભાગ એ રાજકોષમાં જમા કરાવવાનો રહેતો હતો પોતાનો વેરો જે ભરવાનો હતો તે વેરો એ એક દિવસનું કામ કરીને તે ચૂકવતો હતો જ્યારે પશુપાલકો જે હતા તે પોતાના પશુઓ આપીને આ વેરો ભરતા હતા જ્યારે વેપારી લોકો હતા તે વેપારી લોકો પોતાના ધંધા રોજગાર ચલાવીને એ વેરો ભરતા હતા એટલે આવી રીતે અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા આ રાજકોષની અંદર પૈસા એકત્ર કરવામાં આવતા હતા અને જે પૈસા રાજકોષમાં ભેગા થાય તેમાંથી આવી ઊંચી દિવાલો અને પ્રજા કલ્યાણના કાર્યો માટે તે રાજકોષના પૈસા વાપરવામાં આવતા હતા એટલે વિદ્યાર્થી મિત્રો ગણરાજ્ય રાજ્ય વ્યવસ્થાની અંદર આ રીતે લોકોના કલ્યાણ માટેના ઘણા મહત્વના કામો તે વખતના સમયમાં થયા હતા આ સિવાય ખેતીની અંદર જોવા જઈએ તો ખેતીમાં પણ એટલે કે લોખંડનો ઉપયોગ થવા લાગ્યો અને તેના કારણે લોખંડના ઓજારો દ્વારા ખેતીની શરૂઆત થઈ હતી તમે અહીંયા એક ચિત્ર જોઈ શકો છો તો લાકડું અને લોખંડ બંને ભેગા મળીને એક હળ બનાવવામાં આવેલું છે અને આવા હળ દ્વારા ખેતી કરવામાં આવતી કે જેથી કરીને તે વખતના લોકો વધારે ઉત્પાદન મેળવી શકતા હતા જોઈને વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણા ભારતની અંદર જે પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા હતી એ રાજ્ય વ્યવસ્થાની અંદર રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને ગણતંત્ર એટલે કે ગણરાજ્ય રાજ્ય વ્યવસ્થા આ બંને પ્રકારેની રાજ્ય વ્યવસ્થાઓ ઋ્વેદકાલીન એટલે કે વૈદિક સમયની અંદર આપણને જોવા મળે છે અને બંનેની અંદર પણ તફાવત જોવા મળે છે કે રાજાશાહી રાજ્ય વ્યવસ્થાની અંદર તમે જોયું કે તેમાં રાજા સર્વોપરી હતો જ્યારે ગણરાજ્યની અંદર સભ્યોની નિમણૂંક કરવામાં આવતી હતી અને તે સભ્યોને જ રાજા ગણવામાં આવતા હતા રાજાશાહીની અંદર રાજા જ નિર્ણય લઈ શકતો હતો બીજું કોઈ વ્યક્તિ કે પ્રજાને નિર્ણય લેવાની સત્તા હતી નહીં જ્યારે ગણતંત્ર એટલે કે ગણરાજ્યની અંદર આપણે જોયું કે તેમાં દરેક લોકો પોતાનો મત આપી શકતા હતા પોતાની રજૂઆત કરી શકતા હતા અને બધા સભ્યો ભેગા મળીને તે નિર્ણય લઈ શકતા હતા એટલે આવી રીતે અત્યારે હાલની આપણી લોકશાહી શાસન વ્યવસ્થા છે તેવી જ શાસન વ્યવસ્થા આપણને ગણતંત્રની અંદર એટલે કે ગણરાજ્યની અંદર જોવા મળે છે નમસ્કાર